જય વૈભવ લક્ષ્મી માં. વૈભવ લક્ષ્મી માનું વ્રત તમામ પાપોમાંથી મુક્ત કરી સુખ, સમૃદ્ધિ અને શાંતિના માર્ગે દોરે છે. આજે હું તમને વૈભવ લક્ષ્મી માના વ્રતની વિધિ કહીશ. જય વૈભવ લક્ષ્મી માં. વૈભવ લક્ષ્મી માનું વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને આપણા બધાની મનોકામના પૂર્ણ થાય છે. વૈભવ લક્ષ્મી વ્રત કેવી રીતે થાય એની વિધિ હું તમને સમજાવું છું. વ્રત તદ્દન સાદું અને સરળ છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ કરવાનું હોય છે. આ વ્રત માટે ઉપવાસ કરવો જ જોઈએ એવું નથી અને નાક પકડીને ભગવાન સામે બેસવાની પણ જરૂર નથી. ફક્ત દર શુક્રવારે સાંજે દીવાબત્તીના સમય પછી તરત જ. કોઈ કારણસર મોડું થાય તો ચાલે. ઘરમાંના સાચા સોનાના 2-3 દાગીના લઈને તેમની હળદર કંકુથી પૂજા કરવી. શક્ય હોય તો એકાદ લાલ ફૂલ પણ ચઢાવવું અને લક્ષ્મી સ્તવન બોલવું. પછી તે દિવસે ઘરમાં સાંજે જે રસોઈ કરવાની હોય તેમાં એકાદ ગળી વસ્તુ બનાવવી. આ બધી જ વસ્તુઓનો નૈવેદ્ય અલંકાર રૂપી લક્ષ્મીજીને ચઢાવવો. દીવો અગરબત્તી સળગાવીને દેવોની આરતી કરવી. ત્યાર પછી ઘરમાંના બધાએ તે પ્રસાદ આરોગવો. જમી લીધા પછી થોડી વારમાં તે દાગીના ત્યાંથી લઈને યોગ્ય જગ્યાએ મૂકવા અથવા લઈને પહેરી લેવા. એટલે વ્રત પૂરું થયું. એટલું સીધું અને સરળ વ્રત છે. તમને લાગશે કે આમ આવું કરવાથી શું થવાનું, પણ જાત અનુભવ સિવાય સમજાશે નહીં. કેસરની એક નાની સરખી સળી દૂધમાં નાખીએ તો દૂધનો રંગ અને સ્વાદ કેવો સરસ લાગે છે. કેસર દૂધ કહીને તેને અલગ જ મહત્વ મળી જાય છે. એવી જ રીતે આ નાનું સરખું વ્રત પણ આપણા જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે અને આપણા જીવનનો રંગ અને સ્વાદ જ બદલી નાખે છે. જીવન સુખી કરવામાં મદદ કરે છે. લક્ષ્મીનો વાસ આપણા ઘરમાં કાયમ રહે. આર્થિક મૂંઝવણોમાંથી માર્ગ નીકળે. ફક્ત એના માટે શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ અને ધીરજ જોઈએ. પહેલા શુક્રવારે અનુભવ થાય એવું નથી. ઘણી વખત 4-5 શુક્રવાર પછી પણ ધીમે ધીમે અનુભવ થાય છે. પણ ઘણી વખત કોઈને તરત ફળ મળે છે. આ તો જેના તેના પ્રારબ્ધની વાત છે. એટલે જ કહું છું કે અનુભવ લો. આ વ્રત કરનારી મારી અનેક બહેનો જેવી રીતે સુખી થઈ તેવી રીતે તમે પણ સુખી થાઓ. ઘરમાં લક્ષ્મી હોય તો કુટુંબ પણ સુખી. બહેનો, આ સુખની ગુરુ ચાવી હું તમારા હાથમાં આપું છું. તેનો જરૂર ઉપયોગ કરો અને આપને થયેલો અનુભવ જણાવો. પણ લોટરી મળે અથવા એકાદ મોટો લાભ મળે એવી આશાથી આ વ્રત કરશો તો નિરાશા જ મળશે, કારણ કે દરેક દેવતાની શક્તિ મર્યાદિત જ હોય છે. એટલા જ પ્રમાણમાં આપણને એમની પાસેથી કામ થઈ શકે છે. જય વૈભવ લક્ષ્મીમાં. કોઈ પણ શુક્રવારથી નાના મોટા કુમાર, કુમારિકાઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓ, પુરુષો બધા જ આ વ્રત કરી શકે છે. સવારે નાહી ધોઈને વાર્તામાં જણાવ્યા પ્રમાણે પૂજન વિધિ કરી ઘીની જ્યોત આગળ મહાલક્ષ્મીના સ્તવનનો પાઠ કરવો અને મહાલક્ષ્મી, ધનલક્ષ્મી, વૈભવલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિજયલક્ષ્મી, ગજલક્ષ્મી અને પદ્માવતી જેવા મહાલક્ષ્મીના વિવિધ સ્વરૂપોમાંથી આપણા મનગમતા સ્વરૂપનું ધ્યાન ધરવું. આ વ્રત કરવાથી 7, 11 કે 21 શુક્રવાર સુધી મનોકામના પૂર્ણ થાય છે. અને જો એટલા સમયમાં મનોકામના પૂર્ણ ન થાય તો જ્યાં સુધી મનોકામના પૂર્ણ થાય ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું આચરણ કરવું. મનોકામના પૂર્ણ થયા પછી વ્રતનું ઉજવણું કરાય. જય વૈભવ લક્ષ્મીમાં. આપણે એની વિધિ જોઈ હવે હું એની કથા કહીશ તમને. એક ખૂબ મોટું શહેર હતું જેમાં લાખો કુટુંબો વસતા હતા, પણ કોઈને કોઈની પડી જ ન હતી. લોકો એકબીજાની સામુ પણ જોતા નહોતા ત્યારે સુખ દુઃખમાં સહભાગી થવાની વાત જ ક્યાં રહી. દરેક જણ પોતપોતાના કામમાં તલ્લીન હતા. ભજન પૂજનમાં કોઈને રસ નહોતો. શહેર ખૂબ મોટું હોવાથી સારી નરસી વાતોથી પરિપૂર્ણ હતું. દારૂ, સટ્ટો, જુગાર, મટકો એવી તો કંઈ કેટલી કુટેવો અને વ્યસનો પોતાનો પરચો બતાવી રહ્યા હતા. પણ એવા અંધકારમાં ક્યાંક એકાદ નાનકડો તાડલો ઝબુકતો હોય છે, એકાદ કોળિયું પોતાનાથી બનતો પ્રકાશ આપતું હોય છે. બસ આ જ રીતે આ મોટા શહેરમાં સુશીલાબેનનો સંસાર ચાલતો હતો. તેઓ નામ પ્રમાણે સુશીલ અને ધાર્મિક હતા. ઈષ્ટ ચિંતન અને ભજન પૂજનમાં અખૂટ શ્રદ્ધા રાખતા હતા. એમનો સંસાર એક આદર્શ સંસાર હતો. દિવસો આનંદથી પસાર થઈ રહ્યા હતા, પણ નિયતિના મનમાં કંઈક જુદું જ હતું. કર્મની ગતિ અકળ અને અટલ હોય છે. સુંદર રીતે ચાલતો
સુશીલાબેનનો સંસાર એક દિવસે ઠપ થઈ ગયો. નિયમિત ઘરમાં આવતી લક્ષ્મી રિસાતી ગઈ. ધીમે ધીમે છેવટે ઘરમાં આવતા પૈસા એટલા બધા ઓછા થતા ગયા કે ખાઈ પીને સુખી રહેવાની વાત તો ઠીક, પણ એક એક કોળિયા માટે વલખા મારવા પડ્યા. આવું કેમ થયું? શહેરના અનિષ્ટોએ સુશીલાબેનના સીધા સાદા પતિદેવને પણ ન છોડ્યા. સુબોધકુમાર એક રાતમાં કરોડપતિ બનવાના સપના જોવા લાગ્યા અને રેસની લતે ચડી રોડપતિ ગરીબ બન્યા. અધૂરામાં પૂરું દારૂનું પણ વ્યસન વળગ્યું. બસ આનાથી વધારે શું જોઈએ? સુબોધકુમારની બધી જ કમાણી રેસના મેદાનમાં અને દારૂના પીઠામાં પગ કરી ગઈ. કોઈ કાળે જે આનંદ મંગલના ફુવારા ઉડતા હતા ત્યાં ઘરમાં સદૈવ ગાળાગાળી થઈ, ઝઘડા અને દારીણીયાની ગંદી નાલીઓ વહેવા લાગી. બિચારા સુશીલાબેન તો ડઘાઈ જ ગયા. શું કરવું, એની વીમાસણમાં એકલા અટુલા રડતા રહેતા. પણ આવા સંજોગોમાં એમણે ઈશ્વરનો સાથ ન છોડ્યો. સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તેઓ ઈશ્વરને ભજવા લાગ્યા. કાળ કોઈના માટે કદી રોકાય છે? દિવસો ઉપર દિવસો વીતતા ગયા. એક દિવસ સુશીલાબેન પોતાના નિત્યક્રમ પ્રમાણે ઈશ ચિંતનમાં મગ્ન હતા. બપોરના 12 ક્યારે વાગી ગયા એની ખબર જ ના પડી. પણ આ શું, દરિદ્રોના ઘરે વળી 12 વાગે કોણ આવે? અવાજ સાંભળીને સુશીલાબેન દરવાજે આવ્યા. જોયું તો એક જટાધારી સત્પુરુષ બહાર ઊભા હતા અને ખાવાનું આપવા માટે યાચના કરતા હતા. સુશીલાબેનને દયા તો આવી, પણ બિચારા કરે શું? પણ હિંમત ના હાર્યા. એમને યાદ આવ્યું કે ગઈકાલે જ એમને શેઠાણીએ કપડાં વાસણ કર્યા પછી પોતાને 2 વાસી રોટલી આપી હતી. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેઓ ઘરમાં જઈને રોટલી લઈ આવ્યા અને પેલા સત્પુરુષની જોડીમાં આપી દીધી અને 2 હાથ જોડીને પાછા ફરતા ત્યાં જ મહાત્માએ કહ્યું, બેન ઉદાસ કેમ છો? પોતે 2 દિવસથી ખાધું નથી અને ઉપરથી જે હતું એ પણ મને આપી દીધું, આવી રીતે કેટલા દિવસ ભૂખ્યા રહેશો? બસ હવે સુશીલાને ખાતરી થઈ કે આ કોઈ સત્પુરુષ જ નહીં પણ સંત મહાત્મા જણાય છે. વ્યથિત અંતઃકરણે સુશીલાએ મહાત્માને વિતક કથા કહી સંભળાવી અને પગે લાગીને મહાત્માને ઉપાય બતાવવા આજીજી કરી. મહાત્માએ સુશીલાને ઊભી કરી અને કહ્યું, બેટા સંસારમાં આદિ વ્યાધિ ઉપાધિઓ તો આવ્યા જ કરે છે, પણ હું એક તદ્દન સીધું અને સહેલું વ્રત કથન કહું છું. વ્રત નાનું જ છે પણ એનું ફળ મહાન છે. આ વ્રત હિંમત અને ધીરજ રાખીને કરીશ તો જરૂર સુંદર ફળ મળશે જ. દર શુક્રવારે સાંજે દીવાબત્તીના સમયે એકાદ 2 સાચા સોનાના ઘરેણાને હળદર કંકુ તથા 1 લાલ ફૂલ ચડાવીને મનથી પૂજન કરજે. એ દિવસે સાંજની રસોઈમાં એકાદ મિષ્ટાન બનાવીને એનું નૈવેદ્ય ઘરેણા રૂપી લક્ષ્મીજીને ચડાવજે. ધૂપ દીપ કરી આરતી ઉતારી ઘરના બધાને ધરાવેલો નૈવેદ્ય પ્રસાદ તરીકે વહેંચી દેજે અને પછી ઘરેણા એની જગ્યાએ મૂકી દેજે. બસ વ્રત પૂરું થયું. જાપ તપ ઉપવાસ બસ કશું જ નહીં, અને છતાંય ફળ માત્ર મહાન. હવે કાલે જ શુક્રવાર છે, બસ જાઓ જાગ્યા ત્યારથી સવાર કાલથી જ વ્રત ચાલુ કરો. ઈશ્વર તારું કલ્યાણ કરે. સુશીલા તો 2 બાકડી થઈ ગઈ અને ફરી મહાત્માને પગે લાગી. મહાત્માએ પોતાની જોડીમાંથી સુશીલાએ આપેલી પેલી 2 રોટલીઓ પ્રસાદ તરીકે એને પાછી આપી અને જતા રહ્યા. પણ આ શું ચમત્કાર, રોટલીઓ હમણાં જ તાવડી ઉપરથી ઉતારી હોય એટલી ગરમ અને તાજી હતી. સુશીલાને મનોમન ખાતરી થઈ કે આ બીજું કોઈ જ નહીં પણ ભગવાન દત્તાત્રેય જ આપણા ઉપર પ્રસન્ન થઈને માર્ગદર્શન કરી ગયા. એના આનંદની કોઈ સીમા જ નહીં. હવે તો એના મનમાં એક જ લગ્ની લાગી, ક્યારે શુક્રવારની સાંજ પડે. બીજા દિવસે શુક્રવારે સુશીલા સવારથી જ ખુશ હતી. મિનિટો પછી મિનિટો અને કલાક પછી કલાક વીત્યા. સાંજનો સમય થયો. દીવાબત્તી કરીને સુશીલાએ કાળજીપૂર્વક સંતાડી રાખેલી સોદાની ચેઇન અને લગ્ન વખતે પતિદેવે આપેલી મીટી એક વાટકીમાં મૂકી દીધી અને મહાત્માએ કયા પ્રમાણે પૂરી શ્રદ્ધાથી એની પૂજા કરી. ધૂપ દીપ કરીને લક્ષ્મીજીની આરતી ઉતારી. સુશીલાને મહાત્માના વચન પર અખૂટ શ્રદ્ધા હતી. એવી રીતે 2 શુક્રવાર વીતી ગયા. આજે 3જો શુક્રવાર હતો. આમ તો નવા મહિનાની 1 તારીખ અને 30મી તારીખ બંને સરખી જ હતી, વળી આજની દશા તો ખૂબ કફોડી હતી. ઘરમાં નહોતા ધૂપ દીપ કે નહોતો પ્રસાદ બનાવવા માટે અનાજનો દાણો. શું કરું, ક્યાંથી લાવું? વિચારોના વમળોમાં સુશીલા ગરકાવ થઈ ગઈ. એટલામાં તો બારણે ટકોરા પડ્યા અને સુશીલા સાવધ થઈ ગઈ. બારણું ખોલ્યું
અને આશ્ચર્યનો પાર ન રહ્યો. કોઈ પણ દિવસે રાત્રે 12 પહેલા ન ઘરે આવનાર પતિદેવ સાક્ષાત ઉભા હતા. અપરાધી સ્વરમાં સુબોધ કુમારે પત્નીને બોલાવીને એના હાથમાં સંપૂર્ણ પગાર મૂકી દીધો. 2 મિનિટ તો બંને કશું જ ન બોલી શક્યા. સુબોધ કુમારે કહ્યું, ગયા શુક્રવારે મારા સપનામાં એક જટાધારી સાધુ હાથમાં ત્રિશુળ લઈને આવ્યા ને મને કહેવા લાગ્યા કે હવે રેસની લત છોડી દે, અને જો દારૂ પીધો છે ને તો તારી ખેર નથી, આ ત્રિશુળથી તને વિંધી નાખીશ. આટલું કહીને મારા બાવડા પકડીને મને હલાવવા લાગ્યા. હું ખૂબ બી ગયો હતો. મેં બધું છોડાવવાનું કબૂલ્યું અને જાગી ગયો. એ દિવસથી મેં બધું બંધ કરી દીધું. જે કંઈ થયું તે ભૂલી જજે. વ્રતનો તરત મળેલો પરચો જોઈને સુશીલા આનંદ વિભોર બની ગઈ. એની શ્રદ્ધા ભક્તિ સોળે કળાએ ખીલી ઉઠી. તે ઝટપટ બજારમાં જઈને જોઈતી વસ્તુઓ લઈ આવી. મનોભાવે પૂજા થઈ, નૈવેદ્ય થયો. ફરી ફરીને લક્ષ્મીજી અને ભગવાન દત્તાત્રેયજીના પગે લાગી. પતિદેવને પૂજાની પ્રસાદી આપી. સુબોધ કુમારે પ્રસાદી લીધી અને પૂજા વિશે પૂછપરછ કરી. સુશીલાએ વિગતવાર કથન કર્યું. પતિદેવ ખુશ થઈ ગયા. પોતાની પત્નીના લીધે જ ભગવાન દત્તાત્રેયજીનું દર્શન થયું અને પાટા ઉપરથી ઉતરી ગયેલી સંસારની ગાડી ફરી સારા માર્ગે ચાલી એ જાણીને ખૂબ આનંદ થયો. હવે ધીરે ધીરે લક્ષ્મી ઘરમાં સ્થિર થવા લાગી. ગીરવે મૂકેલી બધી જ વસ્તુઓ એક એક કરીને પાછી ઘરમાં આવી. સમય પૂર ઝડપે વીત્યો અને દિવાળી આવી. દિવાળીની ભેટ તરીકે સુબોધકુમારે સુશીલાને સોનાની 4 બંગડીઓ આપી. અડોશપડોશમાં લોકો આ બધું જોઈને અચંબામાં પડ્યા. પણ પૂછવું કઈ રીતે? એક દિવસ સુશીલાએ જ પડોશની બહેનોને વ્રતની વાતો કહી. સુશીલાની 7 ખાસ બહેનપણીઓએ વ્રત ચાલુ કર્યું અને દરેકને ફાયદા દેખાવા લાગ્યા. મીનાક્ષીબહેનના વર્ષોથી અટવાઈ પડેલા પૈસા પાછા મળ્યા. સુનંદાબહેનનો ખોવાયેલો મનાતો સોનાનો અછોડો મળી ગયો. દક્ષાબહેનના દીકરાને બેંકમાં નોકરી મળી ગઈ. રેખાબહેનની દીકરીને ખાનદાન ઘરેથી માંગવું આવ્યું. જેને જીતવાની કોઈ જ આશા નહોતી એવો કોર્ટ કેસ સીમાબહેનના પતિદેવ જીતી ગયા. એવી રીતે હેરાન કરીને અટકાવવામાં આવેલું સોનલબહેનના પતિદેવનું પ્રમોશન છૂટી ગયું અને પુષ્કળ નાણાકીય લાભ થયો. વળી ચારુમતીબહેનના કિસ્સામાં તો જુદું જ બન્યું. ગયા વર્ષે એક વિનાશકારી પૂરમાં વહી જતી 2 બાળાઓને જીવના જોખમે બચાવવા બદલ સરકારશ્રી એમના શૌર્યની કદર કરી અને એમનો સત્કાર કરીને સુવર્ણચંદ્રક એનાયત કર્યો. એવી રીતે સુશીલાબહેનની જેમ એમની 7-7 બહેનપણીઓને વિવિધ રૂપે લક્ષ્મી વ્રતનો ફાયદો થયો. આ બધાને થયેલ ફાયદો જોઈને બીજી બહેનો પણ આ વ્રત કરવા લાગી. આમ કરતા કરતા શહેરના લાખો કુટુંબો સુખી થઈ ગયા અને સુખી થઈ રહ્યા છે. વ્રત રૂપી આ ગંગાજી તમારે આંગણે આવ્યા છે, એમાં નાહીને પવિત્ર થાઓ અને સુખી થાઓ. એટલે જ મારી માં બહેનો આટલું કરો અને સુખી જીવનના ભંડાર ભરો. જય વૈભવ લક્ષ્મી માં. જય વૈભવ લક્ષ્મી માં.